ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજે આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર નંબર બારની શરૂઆત કરી છે એમાં આજે એક નવો ટૉપિક શીખવા જઈ રહ્યા છે અને એ ટૉપિકનું નામ છે મિત્રો આંતરિક ઉર્જા આંતરિક ઊર્જા મિત્રો બરાબર સમજી લેજો ખૂબ અગત્યનો ટૉપિક છે અને આ ચેપ્ટરના મુખ્યત્વે ત્રણ જે ભાગ છે મહત્ત્વના ભાગ કહી શકાય આંતરિક ઉર્જા કાર્ય અને ઉષ્મા ઉર્જા ચાલો તો સૌપ્રથમ વાત કરીએ આંતરિક શું મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ વાયુ છે એ અસંખ્ય કણોનો બનેલો છે અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો છે અસંખ્ય અણુનો બનેલો છે આપણે લખીએ કે ભાઈ વાયુ છે વાયુ અસંખ્ય અણુઓ ધરાવે છે વાયુ છે અસંખ્ય અણુઓ ધરાવે છે પુષ્કળ પ્રમાણમાં અણુનો બનેલો છે આ વાયુના અણુઓની આ અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એના ગતિ ઉર્જા એટલે એની ગતિના કારણે જે ઉર્જા હોઈએ અને સ્થિતિ ઉર્જા એટલે એની સ્થિતિના કારણે જે ઉર્જા હોય એટલે એ બંને ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહેવામાં આવે છે આ અણુની શું તો કે ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના સરવાળાને આપણે એ વાયુની આંતરિક ઉર્જા કહીશું એના કણો છે એ સ્થિર નહીં બેઠા હોય એ કણો ગતિ કરતા છે સતત ગતિ કરતા હશે અને એની કંઈક સ્થિતિ હશે સ્થિતિના કારણે પણ જે ઉર્જા હશે એ બંને ઉર્જાના સરવાળાને આપણે આંતરિક ઉર્જા કહીશું મિત્રો એ એ સિવાય આપણને બીજી એક ખબર છે કે આપણે થર્મો ડાયનેમિક્સમાં કોઈ તંત્ર ગતિ કરતું હોય તો એ તંત્રની ગતિને આપણે આંતરિક ઉર્જામાં લેવાની નથી દાખલા તરીકે આ કોઈ એક તંત્ર છે તંત્ર એટલે કોઈ પાત્રની વાત કરીએ આની અંદર અસંખ્ય કણો છે ભાઈ આની અંદર અસંખ્ય કણો છે આ આખું તંત્ર આ બાજુ વિવિક થી ગતિ કરે છે તો આપણે આ જે અણુઓની જે આંતરિક ઉર્જાની વાત કરવાની છે એ આંતરિક ઉર્જામાં આની ગતિ આખા તંત્રની ગતિ ઉર્જાની વાત કરવાની નથી એની અંદર જે અણુઓ ગતિ કરે છે એ અણુની ગતિની વાત કરવાની છે આપણે સામાન્ય ભાષામાં કઈ દાખલા તરીકે તમે ટ્રેનની અંદર બેઠા છો તો ટ્રેન ગતિ કરે એ તમારી આંતરિક ઊર્જાનો કહેવાય તો ટ્રેનની આંતરિક ઉર્જા કહેવાય બાકી તમે એક જગ્યા ટ્રેનની અંદર તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો આંતરિક ઉર્જા કોની ગણવાની તમારી ગણવાની એ અણુઓની ગણવાની એટલે કે આ દાખલા તરીકે ટ્રેન છે તો આપણે આ વાયુની આંતરિક ઉર્જા ગણવી હોય તો એમાં આપણે આ આખું તંત્ર ગતિ કરે એના કારણે ગતિ ઉર્જા નહીં હોય પરંતુ અંદર અંદર અણુઓ જે છે અંદર અંદર વાયુના જે અણુઓ છે એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો માત્ર એને જ આપણે ધ્યાનમાં લેવાના છે એટલે એવું કહી શકાય કે ભાઈ જે નિર્દેશ પ્રેમને અનુલક્ષીને જે નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને આપણે નિર્દેશ ફ્રેમ અત્યારે પાત્ર છે તો જે નિર્દેશ ફ્રેમ નિર્દેશ ફ્રેમ એટલે શું મિત્રો તમારે આવી ગયો હશે કે જે પરિસ્થિતિમાંથી જે સમયે અવલોકન કરવામાં આવે એને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે આપણે અત્યારે તમે દાખલા તરીકે ઊભા છો અને એક બિલ્ડિંગ તમને જે દેખાઈ રહ્યું છે તો એ બિલ્ડિંગ સ્થિર હશે કેમ તો કે ભાઈ એ બિલ્ડિંગની સાપેક્ષે તમે સ્થિર છો કેમ તો કે તમે બંને પૃથ્વી પર છો તમારી નિર્દેશ ફ્રેમ અત્યારે પૃથ્વી છે પરંતુ એ બિલ્ડિંગને તમે ચંદ્ર પરને જઈને જુઓ તો કે એ સતતને સતત ફરતું હશે તો એની સાપેક્ષે સ્થિર નથી એવી રીતે જે નિર્દેશ ફ્રેમની સાપેક્ષ સ્થિર હોય આપણે આ વાયુના અણુઓ છે એ આ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર છે બહાર ઉભી સાપેક્ષ ભલે આ આખું તંત્ર આ બાજુ ગતિ કરે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી તો આ અણુઓ જે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર છે એને અનુલક્ષીને ઈ નિર્દેશ ફ્રેમમાં ઈ નિર્દેશ ફ્રેમના આપણે વેગને ધ્યાનમાં લેવાનો નથી એની અંદર આ નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને આ જે વાયુના અણુઓ છે એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એ અસ્તવ્યસ્ત ગતિને આપણે વાયુની આંતરિક ઉર્જા કહેવાની છે મિત્રો ઇટ ઇઝ ક્લિયર તો આંતરિક ઉર્જા એટલે શું તો કે ભાઈ વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ કરે એ ગતિ ઉર્જા એટલે આંતરિક ઉર્જા વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે આ ગતિના કારણે જે ઉર્જા છે એને શું કહેવામાં આવે ગતિ ઉર્જા પાત્રની તંત્રની ગતિને આપણે ધ્યાનમાં લેવાની હતી નથી તંત્રની ગતિને આંતરિક ઉર્જામાં આપણે સમાવેશ કરવાનો નથી આપણે જોઈ લઈએ મિત્રો વિડિયોની ક્લેરિટી બરાબર આવે છે કે નવું સેટઅપ છે એટલે જ રાખ ઓકે નાના ક્લિયર આવે છે બરાબર છે ચાલો ચાલો તો ગતિ ઉર્જા ને સ્થિતિ ઉર્જાના સરવાળાને પરંતુ ગતિ આપણે પાત્રની ધ્યાનમાં લેવાની નથી હવે આગળ તરફ વાત કરીએ તો આપણે વાયુ છે અણુ સ્વરૂપનો બનેલો છે એવું ધારીએ વાયુ બનેલો છે અણુ સ્વરૂપનો બનેલો છે એવું ધારીએ કોઈ પણ તંત્ર છે એ અણુ સ્વરૂપ ધરાવે છે મિત્રો આ જે આંતરિક ઉર્જા છે આંતરિક ઉર્જા છે એ અવસ્થાચલ છે થર્મોડાઈનેમિક અવસ્થાચલ છે થર્મોડાનેમિક અવસ્થાચલ એટલે શું તો કે જે રાશિ બદલવાથી થર્મોડાઈનેમિકમાં ફેરફાર થાય એને આપણે અવસ્થાચલ કે દાખલા તરીકે દબાણ છે તાપમાન છે કદ છે આ બધાય એમ આંતરિક ઉર્જા પણ કેવું છે અવસ્થાચલ છે આ એક પ્રકારની સ્થૂળ રાશિ છે કેવી રાશિ છે સ્થૂળ રાશિ મિત્રો સ્થૂળ રાશિ એટલે શું સ્થૂળ રાશિ અને સૂક્ષ્મ રાશિ વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ સ્થૂળ રાશિ એટલે આપણે સીધે સીધું માપી શકીએ કોઈ પણ આપણે તંત્ર છે તો એ તંત્રનું આપણે સીધે સીધી માપી શકીએ દાખલા તરીકે તાપમાન માપવું તો થર્મોમીટર મૂકો ડાયરેક્ટ માપાઈ ગયું દબાણ માપવું છે તો દબાણમાં બેરોમીટર મૂકો તો ડાયરેક્ટ માપાઈ ગયું તો આમ સીધે સીધું જો માપી શકીએ કદ છે તો આપણે ડાયરેક્ટ લંબાઈ પહોળાઈ ઊંચાઈ ખબર પડે તો કદ માપી શકીએ સીધે સીધું માપી શકીએ અથવા તો અથવા તો સીધે સીધું માપી શકાય એવી રાશિઓ પરથી મેળવવામાં આવે એને સ્થૂળ રાશિ કહેવાય સીધી સીધી માપી શકાય આપણે આપણે આ આંતરિક ઉર્જા મેળવી હોય તો આપણે આંતરિક ઉર્જા માપવાનું કોઈ યંત્ર નથી આવતું પરંતુ આપણે દબાણ તાપમાન અને કદ જાણતા હોઈએ આંતરિક ઉર્જાની જો તમારે માહિતી મેળવી હોય તો આંતરિક ઉર્જાની માહિતી મેળવી તો તમને દબાણ તાપમાન અને કદ હોય કદની તમને ખબર હોય તો તમે આંતરિક ઉર્જાની ગણતરી કરી શકો તો દબાણ તાપમાનને કદ આપણે સીધી સીધું માપી શકીએ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અથવા તો સામાન્ય રીતે માપી શકીએ તો આ દબાણ તાપમાન અને કદ એ કેવી રાશિ છે સ્થૂળ રાશિ છે સ્થૂળ રાશિ છે અને આ ત્રણેય સ્થૂળ રાશિ પરથી આપણે આંતરિક ઉર્જા મેળવી શકીએ છીએ આંતરિક ઉર્જાની માપણી કરી શકીએ છીએ આંતરિક ઉર્જા માપી શકીએ છીએ તો જે સીધે સીધી માપી શકાય એવી રાશિઓ અને સીધે સીધી માપી શકાય એવી રાશિઓ પરથી આપણે જો મેળવી શકતા હોય તો એ રાશિને સ્થૂળ રાશિ પણ કહેવામાં આવે એટલે આપણે આંતરિક ઉર્જા માપવી હોય તો દબાણ તાપમાન કદ એ એના પરથી મેળવવામાં આવે અને એ આ દબાણ તાપમાન કદ એ કેવી રાશિ છે સ્થૂળ રાશિ છે તો આંતરિક ઉર્જા પણ કેવી રાશિ થશે સ્થૂળ રાશિ થશે મિત્રો આ બરાબર ખાસ યાદ રાખજો આપણે તંત્રની ગતિને આપણે કોઈ ધ્યાનમાં લેવાનું નથી તંત્રની અંદર જે અણુઓ છે એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે એને જ આપણે ધ્યાનમાં લેવાનું છે બીજું આંતરિક ઉર્જા એ અવસ્થા ચલ છે એટલે શું મિત્રો આંતરિક ઉર્જા એ અવસ્થા ચલ છે એનો મતલબ શું કે એ માત્રને માત્ર અવસ્થા પર જ આધાર રાખે આંતરિક ઉર્જા આ ખાસ અગત્યનું છે મિત્રો આંતરિક ઉર્જા અવસ્થા પર જ આધાર રાખે નહીં કે માર્ગ પર નહીં કે માર્ગ પર એક એક પદાર્થની અવસ્થા છે એ અવસ્થા એનું ત્યારે દબાણ તાપમાન કદ કેટલું છે ફિક્સ કયા માર્ગે પ્રક્રિયા થઈને આવ્યું એના વિશે કોઈ દાખલા તરીકે આપણે હું તમને એક પી વિરુદ્ધ વિનો આલેખ દોરીને દેખાડું પી છે અહીંયા સોરી આ બાજુ દબાણ છે આ બાજુ કદ વી છે આ આલેખ દોરવાનું નથી માત્ર તમારી સમજૂતી માટે છે કે ભાઈ એક પદાર્થનું કદ પહેલા આટલું હતું અને પછી કદ વધારીને આટલું કર્યું દબાણ વધારતા કદ વધ્યું એક પ્રક્રિયા આવી કરી બીજી એક પ્રક્રિયા તમે પહેલા કદ વધારી દીધું પછી કદ અચળ રાખીને દબાણ વધાર્યું બીજી પ્રક્રિયા આવી કરી ત્રીજી પ્રક્રિયામાં પહેલાં તમે દબાણ વધાર્યું પછી કદ વધાર્યું એટલે ટોટલ એક માર્ગેથી આ પહેલા સ્થાનેથી બીજા સ્થાને તમે ગયા એટલે કે અહીંયા કંઈક પીની વેલ્યુ હશે અહીંયા કંઈક વીની વેલ્યુ હશે અને અંતિમ સમય અહીંયા કંઈક પીની વેલ્યુ હશે ત્યાં કંઈક વીની વેલ્યુ હશે તો પહેલા સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં તમે ગયા તો તમે કયા માર્ગે થઈને ગયા કે ભાઈ પહેલાં તમે કદ વધાર્યું પછી દબાણ વધાર્યું કે બંને સાથે સાથે વધાર્યું કે પહેલાં દબાણ વધાર્યું પછી કદ વધાર્યું એના પર એનો કોઈ જ એટલે કોઈ આધાર નથી એનો તો ખાલી જોવાનું છે કે પી કેટલું છે વી કેટલું છે પી કેટલું છે વી કેટલું છે એટલે માત્ર અવસ્થા પર જ આધાર રાખે નહીં કે માર્ગ પર તમે કયા માર્ગે તમે હું કરીને એ અવસ્થા લેવા એના વિશે કોઈ જ આપણે એની જરૂર નથી દાખલા તરીકે તમે નીટની પરીક્ષામાં પાંચસો માર્ક લાવ્યા તમે હું કરીને લાવ્યા એ એના એના પર કોઈ મતલબ નથી તમે આંટા મારીને લાવ્યા બાજુવાળામાંથી જોઈને લાવ્યા ગમે એમ કરીને લાવ્યા પાંચસો વીસ આવે એટલે અવસ્થા પર એ અવસ્થા વિધેય કહેવાય ટૂંકમાં કયા માર્ગ પર એ જરૂરી નથી પરંતુ પ્રારંભિક અવસ્થા કેટલી છે અને અંતિમ અવસ્થા કેટલી છે એટલે આંતરિક ઉર્જા છે માત્ર ને માત્ર કોના પર આધાર રાખે છે અવસ્થા પર આધાર રાખે નહીં કે માર્ગ પર એની ભૂતકાળમાં કેવી અસર હતી એના વિશે કોઈ જ માહિતી જરૂરી નથી તો આપણને ખબર છે કે આંતરિક ઉર્જા એ કેવું વિધેય છે આંતરિક ઉર્જા એ એટલા માટે અવસ્થા ચલ છે અવસ્થા ચલ છે સામાન્ય રીતે આંતરિક ઉર્જા એ શું છે તો કે ભાઈ વાયુના અણુઓની અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા અસ્તવ્યસ્ત જે ગતિ કરે છે એ ગતિના કારણે જે પણ ઉર્જા છે એને આપણે આંતરિક ઉર્જા કહીશું મિત્રો બીજું કે મિત્રો શું વાયુના અણુઓ માત્ર સુરેખ પદ પર જ ગતિ કરે એટલે એક બિંદુથી બીજા બિંદુએ ખાલી સીધા માર્ગ પર જ ગતિ કરે ના વાયુના આ જે પણ અણુઓ છે વાયુના અણુઓ છે એ માત્ર અહીંથી અહીંયા જાય એવું જ નથી માત્ર સુરેખ ગતિ જ નથી સુરેખ ગતિ જ નહીં પણ સુરેખ ગતિ ઉપરાંત કંપન ગતિ કંપન ગતિ અને સાથે સાથે ચક્રીય ગતિ પણ કરે છે ચક્રિય ગતિ એટલે ચાક ગતિ પણ કરે છે વાયુના અણુઓ ખાલી અહીંથી અહીં આવે અહીંથી અહીં આવે અહીંથી અહીં આવે અહીંથી અહીંયા આવે એવું નથી વાયુના અણુઓ ચાક ગતિ આ કંપન ગતિ પણ કરતા હોય કંપન ગતિ કરતાં કરતાં અહીંયા આવતા હોય આમ કંપન ગતિ કરતાં કરતાં આગળ તરફ વધતા હોય આમામ આમામ કરતાં કરતાં આગળ વધતા હોય તો કંપન ગતિની સાથે કંપન ગતિ પણ અને ચક્રીય ગતિ પણ હોઈ શકે અમુક વાયુના અણુઓ છે એ આમ ગતિ કરતાં કરતાં આગળ ચાલતા હોય તો વાયુના અણુઓ ગતિ કંપન ગતિ અને ચક્રીય ગતિ બધી જ પ્રકારની ગતિ કરી શકે એ કેવો વાયુ છે એના પર આધારકશે જો એક પરમાણવીય હશે તો માત્ર ને માત્ર સૂર્ય ગતિ થશે બી પરમાણવીય હશે તો કંપન ગતિ અને ચાક ગતિ ચક્રીય ગતિ એટલે કે ચાક ગતિ એટલે કે વર્તુળમય ગતિ પણ આવી શકે એ આપણે આના પછીનું જે ચેપ્ટર છે ચેપ્ટર આમ તો એની જરૂર આમાં પણ પડશે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે જોઈશું ચાલો તો સૂર્ય ગતિ કંપન ગતિ અને ચક્રીય ગતિ પણ કહે છે એટલે આ જે આંતરિક ઊર્જા છે એ આ બધા જ પ્રકારની અણુઓની ગતિ પર આધાર રાખે છે નહીં કે પાત્રની ગતિ પર ઇટ ઇઝ ક્લિયર મિત્રો ચાલો હવે આંતરિક ઊર્જા કેવી રીતે મેળવવામાં આવે છે અથવા તો કેવી રીતે ગુમાવવામાં આવે છે તો બરાબર જોઈ લો અહીંયા મિત્રો દાખલા તરીકે આ કોઈ એક નળાકાર પાત્ર છે આની અંદર કોઈ વાયુ ભરી દીધેલો છે આનું તાપમાન છે તાપમાન છે હવે આને તમે નીચેથી ગરમી આપો એક મિનિટ મિત્રો વિડીયો એક વખત ચેક કરી લઈએ મને થોડુંક કન્ફ્યુઝન લાગે છે વિડીયોમાં ઓકે ના ના બરાબર એકદમ ક્લિયર આવે છે પહેલાં કરતાં ખૂબ સારી ક્લિયરિટી આવે છે વિડીયો તો પાછો શરૂ છે ને લઈ ઓકે ઓકે અગિયાર સત્તાવન થઈ ગઈ છે બરાબર શરૂ જ છે ચાલો તો આપણે આને ગરમ કરીએ તો શું થશે તો કે ભાઈ આના આના અણુઓ જે પહેલાં ગતિ કરતા હતા ગરમ કરશું તો હવે આના અણુઓ કેવી ગતિ કરશે વધારે પ્રમાણમાં ગતિ કરશે તો અને જ્યારે કોઈ પણ તંત્રને એના કરતાં વધારે તાપમાનવાળા તંત્રની અંદર મૂકવામાં આવે એટલે કે આનું તાપમાન ટી છે હવે વધારે વધારે તાપમાનવાળું તંત્ર એટલે કે વધારે ઉષ્મા આપીશું આપણે એને વધારે અહીંથી ગરમ કરશું તો અહીંયા આના આના કરતાં બહારનું તાપમાન કેવું હશે વધારે છે તો આની આંતરિક ઉર્જામાં શું થાય છે વધારો થાય છે આંતરિક વધારો થાય છે કઈ રીતે વધારો કર્યો નંબર એક કે વધારે તાપમાનવાળા વધારે તાપમાનવાળા પરિસરમાં મૂકીને એટલે કે એને ગરમી આપીને અને બીજું કે અહીંયા એક પિસ્ટન જેવી રચના કરો અહીંયા એક પિસ્ટન જેવી રચના કરો અને આ પિસ્ટન પર તમે ધક્કો મારશો એટલે કે નીચેની બાજુ તમે એનું કદ ઘટાડશો કોઈને કોઈ રીતે તો પણ એની આંતરિક ઉર્જામાં વધારો થશે અને આ ઉપર તરફ દબાવીને આનું કદ ઘટાડો દબાણ વધારો તો પણ એની આંતરિક ઉર્જામાં વધારો થશે એટલે એક છે વધારે તાપમાનવાળા પરિસરમાં મૂકીને અને બીજું તેનું તેના પર પિસ્ટન વડે બળ લગાડીને સંકોચન કરીને બળ લગાડીને એટલે કે સંકોચન કરીને ચાલો તો આંતરિક ઉર્જાનો વધારો આંતરિક ઉર્જાનો ઘટાડો કહી શકે ભાઈ અહીંયા તમે વધારે તાપમાનવાળા પરિસરમાં મૂકશો તો શું થશે તો કે ભાઈ ઉષ્મા આમાંથી આમાં જશે વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય એવું આપણે વર્ષોથી ભણી આવ્યા છીએ તો આમાંથી ઉષ્મામાં જશે એટલે આની આંતરિક ઉર્જામાં શું થશે વધારો થશે બીજું કે ભાઈ અણુઓ અત્યારે ગતિ કરે છે તમે ઉષ્મા આપશો તો અણુની ગતિ ઉર્જા વધશે બીજું પિસ્ટન વડે તમે ધક્કો મારશો તો પણ શું થશે તો કે પિસ્ટન વડે ધક્કો મારશે તો પણ અણુઓની ગતિ ઉર્જા શું થશે વચ્ચે એ પહેલાં જેટલી ઝડપથી ગતિ કરતા હશે એના કરતાં ગતિમાં શું થશે વધારો થશે બીજ મિત્રો બીજી એક વાત કહેવાની રહી ગઈ કે રાશિ અને સૂક્ષ્મ રસ સ્થૂળ રાશિ એટલે મેં તમને કીધું કે ભાઈ સીધે સીધી માપી શકાય અથવા તો માપી શકાય એવી રાશિઓ પરથી મેળવી શકાય એને સ્થૂળ રાશિ તો આંતરિક ઉર્જા છે એ દબાણ તાપમાન અને કદ પરથી મેળવી શકાય તો દબાણ તાપમાન કદે સ્થૂળ રાશે તો આંતરિક ઉર્જા પણ કેવી રાશિ સ્થૂળ સૂક્ષ્મ રાશિઓ એટલે શું તો કે સીધી સીધી નું માપી શકાય તમારે એક એક કણની પાસે જવું પડે કે ભાઈ હા તારી સૂક્ષ્મ રાશિ કેટલી તો સૂક્ષ્મ રાશિઓ કઈ કઈ છે તો કે ભાઈ આ કણની ગતિ ઉર્જા કેટલી છે એક કણની ગતિ ઉર્જા એ આપણે ન મેળવી શકે આ કણનો વેગ કેટલો છે આ કણનું વેગમાન કેટલું છે કોઈ એક કણની વાત કરવી હોય તો એ સૂક્ષ્મ રાશિ કહેવાય જ્યારે આ તો આપણે આખા તંત્રની મેળવવામાં આવે એને શું કહેવામાં આવે આંતરિક ઉર્જાને એ કોના પર આધાર રાખે તો કે અવસ્થા પર આધાર રાખે કઈ કઈ અવસ્થા તો કે દબાણ તાપમાન કદ એની કોઈ ચોક્કસ અવસ્થા હોય આ આ અવસ્થાએ દબાણ તાપમાન કદ આટલું છે તો આની આંતરિક ઉર્જા એટલી આ અવસ્થાએ દબાણ તાપમાન કદ આટલું છે તો એની અવસ્થા આ તો એની આંતરિક ઉર્જા એટલી તો આંતરિક ઉર્જામાં વધારો શીખવાડ્યો હવે આંતરિક ઉર્જામાં ઘટાડો કરવો હોય તો શું તો કે ભાઈ આ જે પાત્ર છે તમારું નળાકાર પાત્ર છે એને ઓછા તાપમાનવાળા ઓછા એટલે કે ઠંડા તાપમાનવાળા પરિસરમાં મૂકો તો શું થશે તો કે તમે ગરમ પાત્રને ગરમ વાયુ ભરેલા પાત્રને ઠંડા પાત્રમાં મૂકશો તો ઉષ્મા ક્યાંથી ક્યાં જશે તમારા પાત્રમાંથી પરિસરની અંદર જશે તો ઉષ્મા પાત્રમાંથી પરિસરમાં જાય તો એની અંદર ઉષ્મામાં શું થાય ઘટાડો થાય તો પરિણામે આંતરિક ઉર્જામાં પણ શું થશે ઘટાડો થશે મિત્રો યાદ રાખજો બીજું કે આ પિસ્ટનને તમે આમ ઉપર તરફ ખેંચો આનાથી રિવર્સ પ્રોસેસ આ પિસ્ટનને તમે ઉપર તરફ ખેંચો તો શું થશે એની આંતરિક ઉર્જામાં શું થશે ઘટાડો થશે ખાસ યાદ રાખજો મિત્રો તો આંતરિક ઉર્જામાં વધારો આ બે પ્રોસેસ દ્વારા થાય અને આંતરિક ઉર્જામાં ઘટાડો આંતરિક ઉર્જામાં ઘટાડો તો કે નંબર એક ઓછા તાપમાનવાળા તંત્રને એ એ તંત્રના જેટલું તાપમાન હોય એના કરતાં ઓછા તાપમાનવાળા પરિસરમાં મૂકીને અને નંબર બે તેના પરનું પિસ્ટન તેના પરનું પિસ્ટન ઉપર તરફ ખેંચીને ઉપર તરફ ખેંચીને તમે એની આંતરિક ઉર્જામાં શું કરી શકો ઘટાડો કરી શકો ઉષ્ જો આંતરિક ઉર્જામાં વધારો કરવો હોય તો તમે એને ગરમ કરવાનું અથવા તો પિસ્ટનથી ધક્કો મારવાનો તો આંતરિક ઉર્જામાં શું થશે વધારે આંતરિક ઉર્જામાં ઘટાડો કરવો હોય તંત્રની તો શું કરવાનું તો કે એને ઠંડુ પાડવાનું એને ઠંડા તાપમાનવાળા પરિસરમાં મૂકવાનું એના કરતાં ઓછા તાપમાનવાળા ટૂંકમાં અને પિસ્ટનને તમારે શું કરવાનું ઉપર તરફ ખેંચો પિસ્ટનને ઉપર તરફ ખેંચવા માટે શું કરવાનું કે ભાઈ અહીંયા એક એવી રચના હોય અને અહીંયા તમે વજન ત્યાં મૂકશો તો શું થશે એ પિસ્ટન ઉપર તરફ ખેંચશે અને વજનિયાને તમે લઈ લો તો પિસ્ટન કેવું જશે નીચે તરફ જશે આવી રીતે તમે પ્રોસેસ કરી શકો ચાલો તો મિત્રો આ થઈ આંતરિક ઉર્જા આંતરિક ઉર્જાને દર્શાવે છે ને રીતે આપણને ખબર છે કે દબાણને શાના વડે દર્શાવે મિત્રો તો કે દબાણને પી વડે દર્શાવે તાપમાનને ટી વડે દર્શાવે કદને વી વડે દર્શાવે આંતરિક ઉર્જાને શાના વડે દર્શાવાય ક્યુ વડે નહીં ક્યુ વડે તો ઉષ્માને દર્શાવે તો ક્યુ અને આંતરિક ઉર્જા અલગ અલગ હા અલગ અલગ ક્યુ અને આંતરિક ઉર્જા અલગ અલગ કેવી રીતે અલગ ગમણા જોઈએ આંતરિક ઉર્જાને મિત્રો કેપિટલ યુ વડે દર્શાવવાય યાદ રાખજો શાના વડે દર્શાવાય કેપિટલ યુ વડે બીજું ગતિ ઉર્જાને કે વડે દર્શાવાય અને સ્થિતિ ઉર્જાને પણ યુ વડે દર્શાવે એટલે આંતરિક ઉર્જા અને સ્થિતિ ઉર્જાને યુ વડે દર્શાવે પરંતુ આ સ્થિતિ ઉર્જા ઉર્જા બંને એક નથી એટલું યાદ રાખજો આ કે ગતિ ઉર્જા છે અને આંતરિક ઉર્જા કેવું છે યુ આટલું ક્લિયર હવે મેં વાત કરી કે ઉષ્મા અને આંતરિક ઉર્જા બે અલગ અલગ તો કે સાચી વાત કે ખોટી વાત સાહેબ સાચી વાત બિલકુલ સાચી વાત તમે એમ ના કહી શકો શું ના કહી શકો કે આપેલ અવસ્થામાં આની પાસે આટલી ઉષ્મા છે એવું તમે ક્યારેય ના બોલી શકો ઉષ્મા કોઈ પાસે હોય નહીં ઉષ્મા કોઈ પાસે હોય નહીં ઉષ્માની ખાલી આપલે થાય ઉષ્મા એક જાતની ઉર્જા જ છે અહીંયા લખો કે ભાઈ ઉષ્મા છે એ શું છે એક જાતની ઉર્જા જ છે જેને આપણે ઉષ્મા ઉર્જા કહીએ પરંતુ એનું અર્થઘટન એવું ના થાય ઉષ્મા અને આંતરિક ઉર્જા બે અલગ અલગ વસ્તુ છે ઉષ્મા એક જાતની ઉર્જા જ છે જે આવું ના કહી શકાય કેવું ના કહી શકાય કે કોઈ પણ તંત્ર કોઈપણ તંત્ર આપેલ અવસ્થામાં આપેલ અવસ્થામાં ઉષ્મા ધરાવે છે એવું ના કહી શકાય ઉષ્મા ક્યારેય ધરાવી ન શકે એવું કહી શકાય કે એક તંત્રમાંથી ઉષ્મા બીજા તંત્રમાં જાય છે જ્યારે એકમાંથી બીજામાં જાય ત્યારે જ એ અસ્તિત્વ ધરાવે બીજામાં જાય ત્યારે એની પાસે ઉષ્મા ન હોય એટલું યાદ રાખજો તમારી પાસે ગેસનો બોટલ છે તો એ ગેસના બોટલની અંદર ઉષ્મા નથી પરંતુ એને તમે જ્યારે સળગાવો ત્યારે ગેસના બોટલમાંથી ઉષ્મા બીજામાં જાય છે તો સાહેબ નથી તો કેવી રીતે જાય ગેસના બોટલમાં ઉષ્મા નથી તો બીજા પદાર્થોમાં કેવી રીતે જાય તો કે ભાઈ ગેસના બોટલમાં તો શું હશે તો આંતરિક ઉર્જા હશે યાદ રાખજો શું હશે આંતરિક ઉર્જા આ જે તંત્ર છે એની પાસે ઉષ્મા નથી એની પાસે આંતરિક ઉર્જા છે પણ હવે શું થશે તો કે એ અને જ્યારે આપણે ઠંડા પાત્રની અંદર મૂકશું ઠંડા પરિસરની અંદર મૂકશું ત્યારે ઉષ્મા આમાંથી આમાં જશે એટલે પરિણામે પરિણામે ઉષ્મા આ તંત્રમાંથી બહારના પરિસરમાં જશે એનો મતલબ કે શું કે આની આંતરિક ઉર્જા ઘટશે એની ઉષ્મા ઘટશે એવું ના કહી શકાય ઉષ્માનું ખાલી શું થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે ક્યારેય એવું ના કહેવું કે આ તંત્ર પાસે આટલી ઉષ્મા છે એને આટલી ઉષ્મા આપવામાં આવે છે એવું કહી શકાય એ ઉષ્મા આપવાથી પછી એની અંદર ઉષ્મા સ્ટોર નથી થતી શું થાય છે એની આંતરિક ઉર્જા વધે છે તંત્ર પાસે ઉષ્મા ન હોઈ શકે શું હોઈ શકે આંતરિક ઉર્જા હોઈ શકે યાદ રાખજો મિત્રો ભૂલ ના પડે યાદ રાખજો ખાસ કે કોઈ તંત્ર પાસે ઉષ્મા ન હોઈ શકે એવી જ રીતે બીજું પણ એક વાક્ય છે આ ઉષ્માને સીધો તાપમાન સાથે સંબંધ છે બીજું પણ એક છે કે કોઈ તંત્ર પાસે કાર્ય ન હોઈ શકે કોઈ તંત્ર પાસે કાર્ય ન હોઈ શકે કોઈ આપેલ અવસ્થામાં કોઈ તંત્ર કાર્ય ન ધરાવી શકે કાર્ય ધરાવે છે એવું ક્યાંક લખેલું હોય કોઈ તંત્ર કાર્ય ધરાવે છે તો એ વાત કેવી છે ખોટી છે કાર્ય ક્યારે ધરાવી શકે નહીં એ તંત્ર પર કાર્ય થઈ શકે તંત્ર દ્વારા કાર્ય થઈ શકે ઉદાહરણ તરીકે આપણે અહીંયા આપણે વાત કરી ભાઈ પહેલા હું આ બંને કેસની ફરી વખત ચર્ચા કરું અને ધ્યાનમાં રાખીને કે ઉષ્મા અને આંતરિક ઉર્જા બી અલગ અલગ છે બંને સમાન નથી યાદ રાખજો ઉષ્મા અને આંતરિક ઉર્જા બંને કેવી વસ્તુ છે અલગ અલગ છે કેવી રીતે તો મેં હમણાં વાત કરી કે ભાઈ આ પાત્રને આ જે તંત્ર છે એને તમે ગરમ તાપમાનવાળા મૂકો નીચેથી ગરમી આપો તો પરિણામે તમે ઉષ્મા ઉર્જા આપો છો પરિણામે શું આપો છો ઉષ્મા ઉર્જા આપો છો તો આ તંત્રની ઉષ્મામાં વધારો ન થાય એ ઉષ્મા આમાંથી ઉષ્મા એમાં મેળવે છે એ વાત છે પણ એની પાસે હવે તમે આને લઈ લીધું ને એમ કીધું કે આની પાસે આટલી ઉષ્મા છે તો એ વાત ખોટી એની પાસે શું હોય આંતરિક ઉર્જા હોય તો ઉષ્મા એ અવસ્થા નથી ઉષ્મા એ અવસ્થા નથી આંતરિક ઉર્જા એ અવસ્થા છે ઉષ્મા એ અવસ્થા નથી આંતરિક ઉર્જા અવસ્થા છે ટૂંકમાં કે ભાઈ આમાંથી આમાં ઉષ્મા જાય પરિણામે આની આંતરિક ઉર્જામાં વધારો થાય બીજું કે આને તમે ઠંડા પરિસરની અંદર મૂકો તો ઉષ્મા પાત્રમાંથી બહાર જાય ઉષ્મા પાત્રમાંથી બહાર જાય પણ એના એમાંથી ઉષ્મા ઓછી થયું ના કહી શકાય એમાંથી શું ઓછું થાય આંતરિક ઉર્જા ઓછી થયું કહી શકાય ક્લિયર ચાલો બીજી વાત આપણે પિસ્ટનને આધારે કહીએ તમે આ પિસ્ટનને આમ નીચે તરફ દબાવો તો તમે તંત્ર પર કાર્ય કરો છો પિસ્ટનને તમે દબાવો તો શું કરો છો તંત્ર પર કાર્ય કરો છો તો એ તંત્ર કાર્ય ધરાવશે એવું કહેવાય કે આ તંત્ર આટલું આ આ ચોંકથી આટલું કાર્ય ધરાવે એવું કહેવાય નહીં આને આમ દબાવું આને આમ દબાવું તો આને દબાવવાથી મેં આ મેં ચોંક પર કાર્ય કર્યું પરિણામે આની આંતરિક ઉર્જામાં શું થશે વધારો થશે આની આંતરિક ઉર્જા જેટલી હશે એટલી એનામાં શું થશે વધારો થશે આપણે ફુગ્ગો છે ફુગ્ગાને આમ દબાવીએ તો એ ફૂગો કાર્ય ફૂગોનું કાર્ય છે ફૂગા પાસે આટલું કાર્ય છે એવું ના કહી શકાય પણ તમે ફુગ્ગાને દબાવો તો તમે ફુગ્ગા પર કાર્ય કર્યું એવું કહી શકાય મતલબ કે તમે ફુગ્ગા પર કાર્ય કરશો તો એની આંતરિક ઉર્જામાં શું થશે વધારો થશે ક્લિયર બીજું કે તમે આ પિસ્ટનને ઉપર તરફ ખેંચો તો પિસ્ટનને જ્યારે ઉપર તરફ ખેંચો એ આપણે ખેંચો પડતો નથી એ આ પરિસર દ્વારા થાય એટલે પરિસર દ્વારા કાર્ય થાય પણ પરિસર પાસે કાર્ય છે એવું કહી શકાય નહીં મિત્રો બરાબર સમજવા જેવું છે આ કાર્યને છે એને તાપમાન સાથે કોઈ સંબંધ નથી પણ આમ એને ઉષ્મા કાર્યને ઉષ્મા સાથે કોઈ સંબંધ નથી એવું પણ કહી શકાય પરંતુ એનું આગળ સૂત્ર આવશે જ ચાલો તો કહેવાનો મતલબ એમ છે કે કોઈ તંત્ર કાર્ય કે ઉષ્મા ન ધરાવી શકે કોઈ પણ તંત્ર કાર્ય કે ઉષ્મા ન ધરાવી શકે શું ધરાવી શકે આંતરિક ઉર્જા ધરાવી શકે જો તંત્ર દ્વારા કાર્ય થશે તંત્ર દ્વારા કાર્ય થશે તંત્ર ઉષ્મા ગુમાવશે તો તંત્ર દ્વારા કાર્ય થશે તો શું થશે આંતરિક ઉર્જામાં ઘટાડો થશે અને તંત્ર પર કાર્ય થાય તંત્ર પર કાર્ય કરીએ આપણે પિસ્ટનને આમ દબાવીએ તો તંત્રની આંતરિક ઉર્જામાં શું થશે વધારો થશે તો મિત્રો આંતરિક ઉર્જાને વડે દર્શાવાય અને એ અણુઓની ગતિ ઉર્જા પર આધાર રાખે એ અવસ્થા વિધેય છે કેવું વિધેય છે અવસ્થા વિધેય છે એ માત્ર અવસ્થા પર જ આધાર રાખે નહીં કે એ માર્ગ પર કયા માર્ગે થઈને આવું એના પર કોઈ આધારિત નથી તો આંતરિક ઉર્જા મિત્રો આટલું આટલો કોન્સેપ્ટ તમારો આંતરિક ઉર્જા વિશે ક્લિયર હોવો જોઈએ કદાચ બે માર્કમાં આમાંથી ગમે વચ્ચેથી તમને થિયરી પૂછાઈ શકે બીજું કે તમને એક ગયા વિડીયો લેક્ચરની અંદર તમને લિંક આપી દીધેલી હતી અને એ લિંક પર બધા જ આ બધી જ થિયરી છે તો આજે આંતરિક ઉર્જાની થિયરી એમાંથી તમારે સંપૂર્ણપણે તૈયાર કરી દેવી તો આજનો વિડીયો લેક્ચર મિત્રો બસ આટલે સુધી છે ધન્યવાદ